नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર એની અંદર આપણે લાસ્ટ મુદ્દો છે એના વિશે ચર્ચા કરીશું. આગળ આપણે લેન્ડેની તુલા વિશે અભ્યાસ કર્યો હતો અને અત્યારના આ વિડિયોમાં હુંડિયામણ દરનો ખ્યાલ તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે હુંડિયામણનો દર એટલે કે એક્સચેન્જ રેટ, આપણે વિદેશ સાથે જે વ્યવહારો કરીએ છીએ અને એના ચલણમાં જે ચૂકવણી કરીએ છીએ એ ચલણના જે ભાવ છે એને કહેવાય હુંડિયામણનો દર. એટલે વિદેશી ચલણના દરમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર હુંડિયામણ દર તરીકે ઓળખાય છે. એટલે વિદેશી ચલણનો ભાવ ટૂંકમાં. તો આપણે આજે હુંડિયામણ દરની અંદરનો અર્થ અને એમાં જે હુંડિયામણ દરમાં ફેરફાર થાય છે તેને લીધે શું અસર થાય એ ખ્યાલ જોવાનો છે. તમને આ અર્થ 1 માર્ક્સમાં પૂછાય છે અને ક્યારેક 3 માર્ક્સમાં ટૂંકનો જ સ્વરૂપે પૂછાય કે હુંડિયામણ દરનો ખ્યાલ છે એની ટૂંકનો જ લખો. તો તમારે આખો ખ્યાલ છે એ સમજાવવો પડે. આપણે આ હુંડિયામણનો દર છે એ રોજે રોજ છાપાવામાં આવતો જ હોય. જો તમે જોતા હોય તો કે $1 બરાબર આટલા ભારતીય રૂપિયા છે, 1 પાઉન્ડ બરાબર આટલા રૂપિયા છે, આમ જુદા જુદા દેશો સાથે ભારતના રૂપિયાનું પ્રમાણ કેટલું છે તે દર્શાવે છે. અને ખાસ કરીને જેના પરિવારમાંથી વિદેશમાં રહેતા હશે, વિદેશ ફરવા જતા હશે, એને આના વિશે ખ્યાલ જ હશે કે જો તમારે અમેરિકા જવું હોય તો અમેરિકામાં ભારતના રૂપિયા ચાલે નહીં. ત્યાં જઈને તમારે ચીજ વસ્તુ ખરીદવી છે તો ફરજિયાતપણે તમારે શું કરવું પડશે, અમેરિકન ડોલર જ ત્યાંની બેંકમાં અથવા તો ભારતના રિઝર્વ બેંકની અંદર અથવા તો કોઈ આ જે ફેરફાર કરી આપતા હોય ચલણના એના વેપારીઓ પાસે તમારે એમાં ફેરફાર કરાવવો પડશે અથવા વિનિમય કરાવવો પડશે કે આટલા ડોલરના બદલામાં આટલા રૂપિયા ચૂકવવા પડે. એટલે અમેરિકામાંથી ખરીદો છો, વિદેશના કોઈ પણ દેશમાંથી તમે ચીજ વસ્તુ ખરીદશો તો જે તે દેશના ચલણની અંદર જ તમારે ચૂકવણી કરવી પડે. એવી જ રીતના વિદેશી નાગરિક જો ભારતમાં આવશે અને ભારતની કોઈ પણ ચીજ વસ્તુ ખરીદશે તો અહીંયા આવીને અમેરિકાનું ચલણ કોઈ દુકાનદારને આપશે તો એને વસ્તુ મળશે નહીં. ફરજિયાતપણે શું કરવું પડશે, એને ભારતના રૂપિયામાં જ ચૂકવણી કરવી પડશે. તો આ રીતના જે દેશના ચલણની અંદર જે ફેરફાર કરવો પડે છે એને કહેવાય હુંડિયામણનો દરની અંદર ફેરફાર. હવે આપણે એનો અર્થ જોઈએ. બે પ્રકારના એના અર્થ આપેલા છે. પેલો છે જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય એટલે અત્યારે ધારો કે રોજે રોજ છાપામાં બદલતા જ હોય, કારણ કે હુંડિયામણનો દર છે એ વિદેશી ચલણની માંગ અને વિદેશી ચલણના પુરવઠા ઉપર આધારિત હોય છે. જો માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય તો પણ ફેરફાર થાય, અને પુરવઠો વધુ હોય અને માંગ વધારે હોય ઓર માંગ ઓછી હોય તો પણ ફેરફાર થાય છે. એટલે આ રીતે રૂપાંતર કરી શકાય છે તે દર એટલે હુંડિયામણનો દર. ધારો કે અહીં આપણે એક એક્ઝામ્પલ લીધું છે કે ધારો કે 1 અમેરિકન ડોલર બરાબર 60 રૂપિયા અત્યારે હોય, જો કે અત્યારે વધુ છે, 70 રૂપિયાની ઉપર છે, તો 60 રૂપિયા હોય તો આ કહેવાય હુંડિયામણનો દર. એટલે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય. ધારો કે 1 પાઉન્ડ બરાબર 70 રૂપિયા હોય, 80 રૂપિયા હોય, તો એ ઇંગ્લેન્ડના પાઉન્ડમાં આપણો ભારતના રૂપિયાનું મૂલ્ય થયું, આ અમેરિકન ચલણમાં ભારતના રૂપિયાનું મૂલ્ય થયું. એટલે ગમે તે દેશના ચલણ સાથે જે તે દેશના ચલણનું રૂપાંતરિત મૂલ્ય એને કહેવાય હુંડિયામણ દર. એવી જ રીતના એનો બીજો અર્થ છે કે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત, કે આટલા ડોલર બરાબર 1 ડોલર બરાબર કેટલા રૂપિયા આપવાના, 1 પાઉન્ડ બરાબર કેટલા રૂપિયા આપવા, 1 યેન બરાબર કેટલા રૂપિયા આપવાના, તો એ જ રીતે એક દેશના ચલણમાં બીજા દેશના ચલણની વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. આપણે જે અહીંયા ઉદાહરણ લીધું છે કે 1 અમેરિકન ડોલર બરાબર 60 રૂપિયા હોય. હવે જો આ જે દર છે એ અત્યારે નિર્ધારિત હોય, આપણે ખાલી અત્યારે એક્ઝામ્પલ તરીકે લીધેલું છે, હકીકતમાં આ દર અત્યારે છે ને એનાથી વધી ગયો છે, આ દરમાં ફેરફાર થાય એટલે કે જો હુંડિયામણનો દર વધે તો શું થાય, કારણ કે રોજે રોજ માંગ અને પુરવઠાને આધારે ખુલ્લા બજારની આ દરમાં ઘણી વખત સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવે,
ઘણી વખત ખુલ્લા બજારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણ થતા હોય છે અને માંગ અને પુરવઠાના આધારે આ દરમાં ફેરફાર થતા હોય, એટલે આ હુંડિયામણનો દર વધી જાય. એટલે $1 બરાબર પેલા 60 રૂપિયા હતો, કેટલા થઈ જાય? 65 રૂપિયા થઈ જાય. તો શું થશે એની અસરો? પેલું તો ભારતના રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું અને કિંમત વધી છે, એટલે આપણે વધારે ચૂકવણી કરવી પડશે. પેલા 60 રૂપિયામાં જે વસ્તુ આપણને મળતી હતી એ જ વસ્તુ આપણે 65 રૂપિયા દેવા પડશે. કારણ કે અમેરિકામાં $1ની જે વસ્તુ મળતી હતી એ વસ્તુ માટે પેલા આપણે 60 રૂપિયા ચૂકવતા હતા, હવે કેટલા ચૂકવવા પડશે? 65 રૂપિયા આપણે વધારે ચૂકવવા પડે છે, જેને લીધે શું થશે કે ભારતના ચલણનું મૂલ્ય ઘટી ગયું, આપણે વધારે દેવા પડે છે ને, અને વિદેશી ચલણનું મૂલ્ય વધી ગયું છે, જેને લીધે આપણી આયાતો ઘટે. આપણે વધારે કોઈ પણ વસ્તુ વિદેશમાંથી ખરીદશું એટલે ભારતના નાગરિકોએ વધુ ને વધુ વિદેશના લોકોને આપવું પડશે, એટલે આપણે આયાતો ઘટી જશે. તમારે વધારે રૂપિયા આપવા પડે એટલે ઓટોમેટિક આયાતો ઘટી જાય. અને સામે પક્ષે શું થશે કે વિદેશવાળાને ભારતમાંથી ખરીદવું સસ્તું પડશે, કારણ કે એને થોડા આપવાના છે રૂપિયા, એટલે ભારતમાંથી એ માંગ વધારશે એટલે આપણે નિકાસોનું પ્રમાણ વધી જશે. એટલે એક બાજુ આપણી આવક વધશે અને આપણો ખર્ચ છે એ ઘટી જશે. હવે બીજું છે, હુંડિયામણ દર ઘટે તો શું થાય? જો હુંડિયામણ દર $1 બરાબર 60 રૂપિયા હતો અને હવે ઘટીને 65 રૂપિયા થઈ જાય તો એકદમ આનાથી વિરુદ્ધ થશે, કારણ કે આ ઘટી જશે, જેને લીધે આપણે વિદેશની વસ્તુઓ ખરીદવા માટે પહેલા $1ના વસ્તુ ખરીદતા હતા એમાં 60 રૂપિયા આપતા હતા, હવે એ જ વસ્તુ ખરીદવા માટે આપણે ઓછા નાણાં આપવા પડે છે, એટલે કે 55 રૂપિયા જ આપવા પડે છે. તો ભારતના ચલણનું મૂલ્ય વધી ગયું ગણાય અને વિદેશી ચલણનું મૂલ્ય ઘટી ગયું, જેને લીધે શું થશે? આપણે ઓછા નાણાં આપવા પડે છે એટલે વિદેશમાંથી વધુ ને વધુ વસ્તુઓની આયાતો વધશે. હવે વિદેશી લોકોને ભારતના રૂપિયા મોંઘા લાગે છે એટલે આપણા દેશમાંથી ખરીદવાનું ઓછું કરી નાખશે એટલે આપણી નિકાસો ઘટી જશે. હવે નિકાસ ઘટશે એટલે આપણી આવક ઓછી થઈ જશે અને આયાત વધે છે એટલે આપણી આવક વધી જાય છે. તો આ રીતના વિદેશી ચલણની માંગ અને પુરવઠાને આધારે આ હુંડિયામણનો દર નિર્ધારિત થતો હોય છે. તો એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં જે આપણે રૂપાંતર કર્યું એને કહેવાય હુંડિયામણનો દર. આ દરનો ખ્યાલ વ્યવસ્થિત તમારે તમારા બુકની અંદર નોંધી અને તૈયારી કરી લેવાની છે. આભાર.